नमस्कार बाल मित्रों, लास्ट लेक्चर नी अंदर आपणे जे सम्मेय अने असम्मेय संख्याओं नी वात करीए तो सम्मेय अने असम्मेय संख्याओं नो सादो कहेवा जे छे असम्मेय संख्याओं माटे आपणे संख्या रेखा पर दर्शावता एने शीखी गया था बराबर। पण एना सिवाय आपणे भौमितिक रीते पण एनुं जे छे निरूपण कई रीते थई शके छे बराबर, तो एनी पण थोड़ी जानकारी मेळवी हती बराबर के भौमितिक रीते जे छे एनुं आपणे कई रीते निरूपण थई शके अने एक्स के जे जीरो थी एक नी वच्चे अथवा जे छे ए कोई धन समय संख्या होय अथवा धन वास्तविक संख्या होय बराबर छे, तो एनुं पण जे छे कई रीते आपणे भौमितिक रीते निरूपण करी शकीए छीए बराबर छे, जेनी आपणे विस्तृत में चर्चा करेली। ओके, तो हवे जे छे एना पछी आपणे बाकी नी थोड़ी डिटेल्स पण जोई लईए के जेनी अंदर आपणे जो वात करीए के धारो के ए ग्रेटर देन जीरो, ए शून्य करता मोटू होय अने ए कोई वास्तविक संख्या होय, ए कोई वास्तविक संख्या होय बराबर छे, जो ए ग्रेटर देन जीरो अने ए कोई वास्तविक संख्या होय तो आपणे जे छे अने एन एक धन पूर्णांक होय तो ए अने एन माटे शुं कही शकाय बराबर छे। तो अहीं जो बात करवामां आवे के अहीं जो आ एक संकेत दर्शावेलो छे जेने आपणे सामान्य रीते जे छे जो दरेक ने ख्याल छे के 2 નો વર્ગ આપણે આવું કઈ કરતા હતા 2 નો વર્ગ 4, પણ જો 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 બરાબર અવર્ગ કરતા હતા, એ જ રીતે જે છે આપણે વર્ગમૂળ પણ કરતા હતા બરાબર છે, વર્ગમૂળમાં 4, વર્ગમૂળમાં 9, વર્ગમૂળમાં 16 અવયવ ચિહ્ન લીધા હતા બરાબર। અહીંયા જો કઈ પદ ન આપેલું હોય તો આપણે સામાન્ય રીતે એને વર્ગમૂળ કહેતા હતા બરાબર છે, એના પછી જો અહીંયા ધારો કે 27 અને આ રીતે 3 લખેલું હોય એનો મતલબ હતો અહીંયા ઘનમૂળ બરાબર, જો 3 લખેલો હોય તો ઘનમૂળ, જેમ કે આપણે અહીંયા 3 કરીએ બરાબર છે તો આપણો જે છે જવાબ કઈક બદલાઈ જાય, અહીંયા 3 કરો તો આપણો જવાબ કઈક બદલાઈ જાય, અહીંયા 3 કરો તો બદલે ચલો લખીએ 8 થાય 27 થાય બરાબર છે, એ રીતે તો અહીંયા રહે છે 27 નું જેમ અહીંયા 3 કરો તો 3 ની 3 ઘાત તો આ 3 ઘાત ને સંક્ષિપ્તમાં આપણે ઘનમૂળ કહીએ છીએ, સોરી ઘન કહીએ છીએ, 3 ઘાત ને આપણે ઘન કહેવાય બરાબર, 2 ઘાત ને વર્ગ કહીએ છીએ, 3 ઘાત ને આપણે ઘન કહીએ છીએ, તો એ જે છે આપણે 3 ઘાત 3 ની 3 ઘાત એટલે 27 લીધા, એ જ રીતે જો 27 નું ઘન મૂળ લેવું હોય તો અહીંયા 3 લખવા પડે, કઈ નવી વસ્તુ છે નહીં, ઓલરેડી તમે જે છે ધોરણ 8 માં આપણે ચેપ્ટર આવતું હતું વર્ગ અને વર્ગમૂળ ઘન અને ઘનમૂળ આવા કઈક ચેપ્ટર ભણીને આવેલા છો બરાબર, દરેક ને ખ્યાલ છે એના વિશે, તો એ જ રીતે જે છે જો આપણે વાત કરીએ જેમ આપણે 3 ઘાત છે એમ 4 ઘાતે આવી શકે, 5 ઘાત પણ કોઈ સંખ્યા ની આવી શકે, 6 ઘાત આવે, 7 ઘાત આવે, અપ ટુ n ઘાત આવે બરાબર, એટલે અનંત ઘાત સુધી જે છે એને લઈ શકે, તો જો ઘાત હોય એની સામે જો એનું એટલું પદ આપણે શોધવું હોય તો એને જે છે એની સામે એને ચતુર્થમૂળ, જેમ આપણે 4 ઘાત કહીએ તો એની સામે જે એ ચતુર્થ ઘાત જે 4 ઘાત વાળું પદ હોય એનું ચતુર્થમૂળ લેવું પડે તો એને ચતુર્થમૂળ, પછી પંચમૂળ, એ જ રીતે જે છે અનંત સુધી એ ચાલ્યા જાય અને લાસ્ટમાં જે આપણે આવું કંઈક પદ લઈએ જેમ અહીંયા લીધું બરાબર છે કે બી બરાબર જો બી ની એન ઘાત કોઈ પણ સંખ્યા જે છે એની એન ઘાત લઈએ કે જે 0 થી મોટી હોય બરાબર, એની એન ઘાત, એન ઘાત એટલે અનંત ઘાત, ફિક્સ નથી બરાબર છે, તો આપણને
અપોત પણ કઈ કેવું છે જે આપણે અગાઉ જોઈ લે પ્રમાણે મેં તમને કીધું તો એવું બરાબર છે કે આપણે જે નિર્દેશન છે x y x y એવા સ્વરૂપનું છે ભલે આ પદને જે છે અહીંયા તમને જે વર્ગમૂળનું ચિહ્ન આપ્યું છે બરાબર એને તમે ઇગ્નોર કરો બરાબર પણ તમને નિર્દેશન આવું કંઈક જોવા મળે છે એ વત્તા બી અથવા x y x y એવા કંઈક સ્વરૂપનું મળે છે બરાબર છે તો આપણે એને લખી શકીએ આને જે છે પહેલા શું થાય બંને પદનો વર્ગ થાય તો વર્ગમૂળમાં a અને વર્ગમૂળમાં a બરાબર છે એનો ગુણાકાર હંમેશા જે છે a થાય જો એક આપણે આ તો જોયું ને કે વર્ગમૂળમાં a b જે છે હવે જો આની જગ્યાએ વર્ગમૂળમાં a ગુણ્યા a આવું કંઈક હોય અથવા વર્ગમૂળમાં a નો વર્ગ આવું કંઈક પદ આવે તો એનું સાદુરૂપ હંમેશા a આવે બરાબર છે જો વર્ગમૂળમાં a b જો કોઈ અલગ અલગ સંખ્યા હોય તો બરાબર વાત છે ધારો કે વર્ગમૂળમાં 15 કાલે આપણે કેટલાક ઉદાહરણ જોયા હતા તો એને જે છે વર્ગમૂળમાં 3 ગુણ્યા 5 કહેવાય તો એને જે છે અલગ અલગ લખાય વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 5 આ રીતે બરાબર એને આ રીતે અલગ અલગ લખે પણ જો કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો ડાયરેક્ટ જે છે આપણે એને a ના સ્વરૂપમાં લખી શકીએ વર્ગમૂળમાં કોઈ જો પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો આપણે શું કરી શકીએ તો કે આપણે જે છે એને જે છે મૂળ એના પદના સ્વરૂપમાં લખી શકીએ છીએ વર્ગ અને વર્ગમૂળ શું થઈ જાય એ થઈ જાય ફેક્ટર્સ તો આપણને સાદુરૂપ જે છે મૂળ સ્વરૂપે પડે પણ અહીંયા જો વર્ગમૂળમાં બે અલગ અલગ સંખ્યાઓ આપેલી હોય તો એના માટે એ શક્ય નથી તો અહીંયા તમે મેં તમને આ ઉદાહરણ શેના માટે આપ્યું આપણે આ જોવું તમે કે વર્ગમૂળમાં એ ગુણ્યા વર્ગમૂળમાં એ બંને કેવી સંખ્યાઓ છે તો કે સરખી સંખ્યાઓ છે વર્ગમૂળમાં એ ગુણ્યા વર્ગમૂળમાં એ સાદુરૂપ શું આવે તો કે સાદુરૂપ આવશે એ પછી અહીંયા બી ગુણાકાર વર્ગમૂળમાં બી ગુણ્યા વર્ગમૂળમાં બી તો શું થાય તો આપણે આ નિર્દેશન જોતા હતા x વત્તા y x ઓછા y બરાબર છે સાદુરૂપ તો આપણને કંઈક આવું મળતું હતું x નો વર્ગ ઓછા y નો વર્ગ બરાબર છે તો એ જ રીતે જે છે અહીંયા આપણે લખી શકીએ કે વર્ગમૂળમાં બી ગુણ્યા વર્ગમૂળમાં બી તો વર્ગમૂળમાં બી નો વર્ગ એટલે શું થાય તો કે બી થાય તો અહીંયા જવાબ શું આવે તો કે એ ઓછા બી આવો કંઈક જવાબ આપણને મળી જાય છે બરાબર છે ચાલો એના પછી આપણે જોઈએ ચોથો નિર્દેશન તમને કંઈક આવું આપેલું છે એ વત્તા વર્ગમૂળમાં બી અને પછી છે એ ઓછા વર્ગમૂળમાં બી આવું કંઈક જ આપ્યું છે બરાબર ચલો આ એકદમ સહેલું છે એ જ પદ જે છે આપણે નિયમ એ જ છે નિર્દેશન એ જ લાગુ પાડવાનું છે અહીંયા પણ શું થાય તો કે પ્રથમ પદનો વર્ગ અને બીજા પદનો વર્ગ વચ્ચે નિશાની માઇનસની અહીંયા પ્રથમ પદનો વર્ગ એનો વર્ગ પછી અહીંયા વર્ગમૂળમાં બી ગુણ્યા વર્ગમૂળમાં બી ગુણાકાર શું થાય તો કે ગુણાકાર થાય બી બરાબર છે અહીંયા જો બંને પૂર્ણાંક સંખ્યા હોય અથવા જે આપણે કહી શકાય કે વર્ગમૂળ ઘનમૂળ એવા કોઈ સ્વરૂપમાં ના હોય ત્યારે જ જે છે આપણે શું કરી શકીએ તો કે એનો વર્ગ લખી શકીએ જો એ પહેલેથી વર્ગમૂળની અંદર જ હોય અને એવી બે સંખ્યાઓનો ગુણાકાર થાય તો મેં કીધું એ પ્રમાણે વર્ગમૂળ અને વર્ગ શું થઈ જાય ફેક્ટર્સ થઈ જાય તો આપણી પાસે જે છે એ વર્ગમૂળ કે વર્ગ એ લખવાનો કોઈ જે છે આપણી જોડે ચાન્સ રહેતો નથી એટલા માટે જે છે આપણે એને એમ એમ લખી શકીએ અને નિશાની વચ્ચે છે એની આવે તો કે નિશાની વચ્ચે આવે છે માઇનસ ની બરાબર ખ્યાલ આવે દરેકને ચલો પછી એક નિર્દેશન આવું પણ કંઈક આપેલું છે કે વર્ગમૂળમાં એ વત્તા વર્ગમૂળમાં બી અને પછી છે વર્ગમૂળમાં c વત્તા વર્ગમૂળમાં d બરાબર છે જો આવો પણ જે છે આનો ગુણાકાર કરવાનો કીધો છે દરેકને ખ્યાલ છે આ રીતે જો આપણને આપેલ હોય તો આપણે શું કરીએ છીએ તો કે જો બે પદ આપણે એક બહુપદી દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર ધોરણાંકમાં ઓકે પણ ભણી ગયા હતા બરાબર જેમાં પણ આપણને ખ્યાલ છે શું કરતા હતા કે પહેલા પદનો જે છે પહેલા સૌથી પહેલા પહેલા પદ સાથે ગુણાકાર પછી પહેલા પદનો બીજા પદ સાથે ગુણાકાર પછી બીજા પદનો પહેલા પદ સાથે ગુણાકાર અને બીજા પદ સાથે ગુણાકાર આવું કંઈક કરતા હતા તો અહીંયા પણ એ નિયમ લાગુ પડે છે બરાબર છે અહીંયા શું લખી શકાય જો વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં c બંને અલગ અલગ છે તો એટલા માટે અહીંયા વર્ગમૂળનું ચિહ્ન ફેક્ટર્સ નહીં થાય યાદ રાખવાનું બરાબર એમાં મૂંઝાઈ જશો તમે એમાં ભૂલ ના કરી દેશા અહીંયા જે છે જો બંને સંખ્યાઓ સરખી હોય તો જ જે છે વર્ગમૂળ આપણે એમાંથી જે છે એ સંખ્યાનું મૂળ સ્વરૂપ લખી શકીએ ક્યારે તો કે બંને સંખ્યા સરખી હોય વર્ગમૂળમાં હોય અને એનો ગુણાકાર કરીએ તો જ
जो अलग अलग हो तो नहीं बराबर एवं भूल अपने करवानी नथी तो અહીંયા વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં c આઉટિંગ છે આ તો મેં તમને સમજાવ્યું તો આનો મતલબ શું થાય તો કે વર્ગમૂળમાં ac બરાબર જો તમે વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં a પણ હોત ને તો પણ જે છે આ જ રીતે લખી શકાય પણ પછી જે છે એનું સાદું રૂપ એક આપણને મળે વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં a એટલે વર્ગમૂળમાં a a વર્ગમૂળમાં a a એટલે શું થાય તો કે વર્ગમૂળમાં a નો વર્ગ બરાબર છે વર્ગમૂળમાં a નો વર્ગ આવર અવરમૂળ એટલે ફેક્ટર એટલે શું વધે એ વધે છે બરાબર તો કે આ રીતે સદરૂપ આવે છે તો પહેલા જે છે આપણે પદ તો આ લખવું પડે છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ એસી તો મળે પણ એસી નો આગળ કંઈક સદરૂપ આપણને મળતું નથી એટલા માટે આપણે લખી શકતા નથી બરાબર છે ખાસ ધ્યાન રાખવાનું દરેક વસ્તુને સમજવાનો પ્રયત્ન કરવાનો કોઈ વસ્તુને ભોગવવાની નહીં જેથી કરીને થાય બરાબર છે જો ભોગવવાનો ટ્રાય કરશો તો મૂંઝાઈ જશો ગોળકાનો ટ્રાય કરવાનું નહીં વર્ગમૂળમાં a નો પહેલા જે છે આપણે c સાથે ગુણાકાર કર્યો એ જ રીતે જે છે b સાથે કરો તો વર્ગમૂળમાં ab વર્ગમૂળમાં bc અને વર્ગમૂળમાં bd બરાબર છે આવું કંઈક આપણને જે છે સ્વરૂપ મળે છે અને લાસ્ટમાં જે ગુણાકાર કીધો છે તે છે વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b કૌંસમાં આપેલું છે અને એ છે એનો વર્ગ બરાબર આ રીતે સમ આપણે જોઈ ગયેલા છીએ કૌંસમાં a વત્તા b નો વર્ગ હમણાં જ મેં તમને કીધું a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ આવું કંઈક આપણને મળશે બરાબર બંને સંખ્યાઓ જે છે ક્રમશઃ બંને સંખ્યાઓનો વર્ગ થાય અને વચ્ચે જે છે 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા મધ્યમ પદ આવું આપણે કંઈક યાદ રાખતા હતા બરાબર પહેલા તો અહીંયા પણ જે છે એ જ વસ્તુ કરવાની છે આનો મતલબ શું થાય તો કીજો અને પ્રથમ પદ પ્રપદ એટલે પ્રથમ પદ વત્તા અંતિમ પદ અંપદ ट्राय करिए तो तमने वधारे सरळ रहेशे अहींया तमने आ रीते जे छे ज्यारे केटलाक बाळकोने आमां जोड अनुभवाई शके छे बराबर छे तो जो आपणे वर्गमूळमां a वत्ता वर्गमूळमां b एनो वर्ग करवानो छे ચલો પ્રથમ પદ હોય અને પ્રથમ પદ કહી દઈએ અને બીજું આને જે છે અંતિમ પદ અથવા બીજું પદ કહી દઈએ બરાબર છે તો એટલા માટે જે છે વર્ગમૂળમાં a એનો વર્ગ વર્ગમૂળમાં a નો વર્ગ મેં કીધું વર્ગ વર્ગમૂળ શું થઈ જાય કેટલો કઈ વધે નહીં બરાબર છે સંખ્યા એકલી જ વધે વર્ગમૂળમાં a નો વર્ગ શું થાય a પછી જો વર્ગમૂળમાં b નો વર્ગ શું થાય b વત્તા જે છે આપણને બે પછી પ્રથમ પદ અને અંતિમ પદ પ્રથમ પદ કયું છે વર્ગમૂળમાં a અને બીજું પદ છે વર્ગમૂળમાં b બરાબર છે આના બરાબર જે છે હવે જો આને ક્રમશઃ યોગ્ય ક્રમમાં લખવાના જો કે એને આપણે ડાયરેક્ટ જ એ રીતે જે છે યોગ્ય ક્રમમાં લખવાનો હોય છે પણ આ તો તમને ના ખ્યાલ આવે તમે આ રીતે લખ્યું છે તો એને પહેલા તો પ્રથમ પદનો વર્ગવાળો પદ પછી બે હવે જો આનો વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળ b પાછા અલગ અલગ છે બંને પદો એને એક જ વર્ગમૂળમાં લખી શકાય કે વર્ગમૂળમાં ab વત્તા અંતિમ પદનો વર્ગ બરાબર તો એ પદ મળી ગયું તો આપણે જે છે એને આ રીતે લખી શકીએ છીએ બરાબર આ જે છે આપણા નિત્ય સમ છે કે જેનો આપણે એટલે આ જે છે પર્ટિક્યુલર એ જ નિત્ય સમો નથી જે આપણે જોયા લઈએ બરાબર પણ કંઈક આવા છે કે જે કર્ણી ચિહ્નની અંદર જો નિત્ય સમ આવતા હોય તો એનું કંઈક આવું સ્વરૂપ આપણને જોવા પડે હવે જે છે આપણે એક કામ કરીએ એના આધારે જે છે એકાદું ઉદાહરણ પણ જોઈ લઈએ બરાબર છે જેથી દરેક બાળમિત્રોને એમાં સમજણ પડી જાય ચાલો ઉદાહરણ નંબર 16 જોઈ લઈએ પાંચ વત્તા વર્ગમૂળમાં પાંચ પછી છે
पांच ओछा वर्गमूल में पांच बराबर से त्रीजो पद त्रीजो प्रश्न वर्गमूल में त्रण वत्ता वर्गमूल में सात नो वर्ग बराबर से जो कोई महान व्यक्ति हो जो है महान विद्यार्थी हो वर्गमूल में त्रण वत्ता वर्गमूल में सात एट डायरेक्ट वर्गमूल में दस गुणा कर देता बराबर है अपने આ બંને અસમય સંખ્યાઓ છે અસમય સંખ્યાઓ માટે હંમેશા એનું સાદુરૂપ મૂળ સ્વરૂપ જ રહે બે અસમય સંખ્યાઓનો સરવાળો કરીએ ને તો જો વર્ગમૂળ ત્રણ વત્તા વર્ગમૂળ સાત આવું એટલું કીધું હોત ને તો આ પદ જે છે મૂળ સ્થિતિમાં જેમ આપેલું છે ને એમને એમ રહે બરાબર એનો સરવાળો થાય નહીં બરાબર તો એવું નવી કઈ શોધ ના કરતા કે જેની અંદર તમને વર્ગમૂળમાં ત્રણ વત્તા વર્ગમૂળ સાત આવું કઈ આપેલું હોય તો તમે જે છે આવી નવી શોધ કરી લો જેનાથી વર્ગમૂળ માં દસ મળે અને ગણિત શાસ્ત્રીઓ જે છે મૂંઝવણમાં મુકાઈ જાય બરાબર આવી કઈ ભૂલ આપણે કરવાની નથી તો આપણે સામાન્ય રીતે અસમય સંખ્યાઓની વાત કરીએ સમય સંખ્યાઓની જેમ એનો સરવાળો થતો નથી અસમય સંખ્યાઓની વાત કરીએ તો એ જે છે મૂળ સ્વરૂપમાં જેમ એનો સરવાળો કીધો હોય એમને એમ રહી છે બરાબર તેને વધારે હેરાન કરવાની નહીં આપણે પરીક્ષામાં પૂછાય તો એ આપણે એમને સ્વરૂપમાં લખી દેવાની બરાબર એમાં મહેનત કરવાની આવતી જ નથી અસમય સંખ્યાઓ માટે ચોથું પદ વર્ગમૂળમાં અગિયાર ઓછા વર્ગમૂળમાં સાત અને પછી છે વર્ગમૂળમાં અગિયાર વત્તા વર્ગમૂળમાં સાત આ એકદમ સહેલું પદ ચલો હવે શું કરીએ સાદુરૂપ આપો જો અહીંયા તમને એવું ઉપર ટાઇટલ એવું આપેલું છે સાદુરૂપ આપો બરાબર અહીંયા સાદુરૂપનો મતલબ એવો છે કે તમને સમય અને અસમય સંખ્યાનું એક જે છે સંયોજન આપેલું છે બરાબર સમય અને અસમય સંખ્યા બંને આપેલી હોય અથવા જે છે અસમય એને વધારે પડતો આપણે ટ્રાય કરવાનું સમય સંખ્યામાં રૂપાંતરિત કરવાનું બરાબર જ્યાં સુધી એની પ્રક્રિયા શક્ય હોય સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર જો એ પ્રક્રિયા એની અંદર શક્ય હોય ત્યાં સુધી આપણે એને જે છે પૂરી પાડવાની અને જે છે શક્ય હોય ત્યાં સુધી એને સમયમાં રૂપાંતરિત કરવાનો પ્રયત્ન કરવાનો ચલો અહીંયા જોઈ લઈએ શું થાય અહીંયા તો બીજો પ્રથમ પદ બીજો પદ હવે જો અહીંયા તમે જોઈ શકો છો બંને એ છે કેવા છે બંને અલગ અલગ છે બહુપદી દ્વિપદી નો દ્વિપદી સાથે ગુણાકાર આવતી સર્જાય આપણે જોડે બરાબર છે ચલો એને ઉકેલી દઈએ જો પ્રથમ પદ નો પ્રથમ પદ સાથે ગુણાકાર એટલે પાંચ ગુણ્યા બે વત્તા પ્રથમ પદ નો બીજા પદ સાથે ગુણાકાર એટલે પાંચ ગુણ્યા વર્ગમૂળમાં પાંચ બરાબર છે પછી જે છે પ્લસ ની નિશાની છે પછી અહીંયા આવશે બીજા પદ નો પહેલા પદ સાથે અને બીજા પદ નો બીજા પદ સાથે તો અહીંયા જે છે આવશે વર્ગમૂળમાં સાત ગુણ્યા બે અને જે છે અહીંયા આવશે વર્ગમૂળમાં સાત ગુણ્યા વર્ગમૂળમાં પાંચ તો બીજી વસ્તુ એ ધ્યાન રાખવાની જે પદ વર્ગમૂળમાં છે એને જ વર્ગમૂળમાં રાખવાનું બરાબર છે બીજું આવું કઈ પદ આવે ચલો હું તમને સમજાવું અત્યારે સાદું ભાગ પાંચ ગુણ્યા બે દસ વત્તા પાંચ ગુણ્યા વર્ગમૂળમાં પાંચ એટલે પાછો જે છે ગણિતના કોઈ નવા નિયમનો ઉપયોગ નહીં કરવાનો નવો નિયમ નહીં લાવી દેવાનો પાંચ ગુણ્યા વર્ગમૂળ પાંચ સમય અને અસમય સંખ્યાનો જે ગુણાકાર કરીએ તો જે છે ફક્ત ગુણાકારની નિશાની આપણે હટાવી દેવાની પાંચ વર્ગમૂળમાં પાંચ આવું જ કંઈક સાદું રૂપે મળી રહેશે બરાબર અને જે છે વર્ગમૂળમાં પચીસ આવું લખવાનો પ્રયત્ન કરવો ફરીથી ગણિત ના ખોટા નિયમનો ઉપયોગ થઈ જશે બરાબર છે તો વર્ગમૂળમાં પચીસ એટલે કેટલું પાંચ થઈ જશે બરાબર તો એની અંદર પાછા વર્ગમૂળ પાંચ નો સમાવેશ થશે નહીં એટલા માટે પાંચ વર્ગમૂળમાં પાંચ જ એને લખી શકાય છે બરાબર તો શું કરવાનું ફક્ત સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર છે તો ગુણાકારની નિશાની હટાવી દેવાની અને પહેલા પૂર્ણાંક સંખ્યા અથવા સમય સંખ્યા પછી જે છે અસમય સંખ્યા લખી દેવાની છે બરાબર અહીંયા એ જ કરવાનું પાંચ વર્ગમૂળમાં પાંચ બરાબર વત્તા જો આ બંનેમાં પણ એવું છે પણ અહીંયા જે છે અસમય સંખ્યા પહેલા આપેલી છે ફરક કોઈ ના પડે ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થાય છે બરાબર તો વર્ગમૂળમાં સાત ગુણ્યા બે છે એને તમે બે વર્ગમૂળમાં સાથે લખી શકો બરાબર એને પણ આ રીતે લખી દઈએ અને વત્તા કૌંસ નથી કરતો વત્તા વર્ગમૂળમાં સાત ગુણ્યા વર્ગમૂળમાં પાંચ એટલે
सात गुणिया पांच शक्य हो तो साधु रूप आपो आप क्या साधु रूप अपने आप सकते नहीं बराबर है तो अपने मूल स्थिति में लखी दस वत्ता पांच वर्गमूल में पांच वत्ता बे वर्गमूल में सात वत्ता वर्गमूल में पैंतीस प्रथम पद नो वर्ग पांच नो वर्ग ओछा एक्स ओछा वाय ओछा एक्स ओछा वाय एवा स्वरूप नो छे गुणिया एक्स ओछा वाय एवा स्वरूप नो अहीं थे वर्गमूल में पांच नो वर्ग बराबर छे दरेक ने ख्याल छे पांच नो वर्ग पच्चीस वर्गमूल में पांच नो वर्ग एटले मूल पद वर्ग कारण के वर्ग अने वर्गमूल शुं थई जाय केटलो थई जाय पच्चीस ओछा पांच शुं वधे पच्चीस ओछा पांच एना बराबर वधशे वीस ओके एज रीते अहीं जोईए प्रथम पद जो ए वत्ता बी एनो वर्ग बराबर आवा एक स्वरूप नो छे एटला माटे शुं लखी शकाय तो प्रथम पद नो वर्ग एटले वर्गमूल में त्रण नो वर्ग वत्ता बे वर्गमूल त्रण गुणिया वर्गमूल सात बराबर प्रथम पद गुणिया अंतिम पद अने वत्ता जे छे वर्गमूल में सात नो वर्ग ओके वर्ग अने वर्गमूल शुं थई जाय केटलुं अहींया वधे त्रण अहींया कૌંસમાં બે वर्गमूल त्रण गुणिया वर्गमूल सात એટલે ત્રણ ગુણ્યા સાત આ રીતે લખાય બંને વર્ગમૂળમાં છે વર્ગમૂળ ત્રણ ગુણ્યા સાત વત્તા વર્ગમૂળ સાત નો વર્ગ ફરીથી અહીંયા જે છે વર્ગમૂળ અને વર્ગ કેટલું શું વધે અહીંયા દસ ત્રણ અને સાત આનો સરવાળો થઈ શકે કારણ કે બંને સમય સંખ્યાઓ છે સરવાળો થઈ શકે કરી શકીએ અને બે વર્ગમૂળમાં દસ ગુણાકાર છે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ સાત એટલે શું થાય दस वत्ता बे वर्गमूल में एक आओ कई सदरूप अपने मड़ी जाए बराबर ये अँ जो चलो आज स्वरूप एक पद है बीजो दाखिल जो प्रमाण वर्गमूल में अगर गुणिया वर्गमूल में अगर वर्गमूल में अगर नो वर्ग प्रथम पद नो वर्ग ओछा बीजा पद नो वर्ग अगर सात अगर सात के मे तो चार आ गया आप क्लियर उदाहरण सोळ जोयो हवे ना के जे उदाहरण छे उदाहरण नंबर सत्तर थी एमां पण जे छे आपणे कर्णी चिन्ह ने मेघनो हमणां ए प्रमाणे तो मैं तमने कीधुं ने समीकरण करवानुं छे बराबर समीकरण शुं होय छे जो तमने उदाहरण सात आपेलुं छे सॉरी उदाहरण सत्तर एक ना छेद मां वर्गमूल मां बे ना छेद नुं शुं करो तो के समीकरण करो आवुं कीधुं छे कर्णी चिन्हनी अंदर छे बराबर अथवा वर्गमूल में होय अथवा कर्णी चिन्हनी अंदर हशे तो अहींया जे छे एकना छेदमां वर्गमूल बे अथवा कर्णी चिन्हनी अंदर बे जे आपणने आपेलुं छे तो अहींया छेद थशे वर्गमूळमां बे छेद कयो छे अपने शक्य त्या सुधी समय संख्या में रूपांतरित करिए बराबर शु करिए छेद छे असमय संख्या बाकी ना पदों એની અંદર જે છે આ જે છેદ આપેલો છે એ અસમય છે તો અસમયમાંથી એને સમયમાં રૂપાંતરિત કરવાની જે પ્રક્રિયા છે બરાબર અને એ પ્રક્રિયા શેના દ્વારા થાય તો કે જે આપણે ગુણાકારની પ્રક્રિયા દ્વારા ખાસ કરીને કરી શકાય કે જેમાં આ જે છેદ આપેલો છે એને એવા કંઈક પદ વડે ગુણો કે જેનાથી આપણને જે છે સમય સંખ્યા મળે બરાબર
એવી જે પ્રક્રિયા હોય એને શું કહેવાય છે, એવી પ્રક્રિયા કરી એને છેદનું સમયીકરણ કહેવાય છે. અને તમારે વ્યાખ્યા જોઈએ તો પ્રશ્ન નંબર 20 ઉપર પણ જે છે સ્વાધ્યાય 1.5 સ્ટાર્ટ કરતા પહેલા જે વ્યાખ્યા આપેલી છે, જ્યારે કોઈ અભિવ્યક્તિના છેદમાં વર્ગમૂળ વાળું જે છે અથવા કર્ણી ચિહ્નની અંદર હોય એવું એક પદ હોય ત્યારે જેનો છેદ એક અસમય સંખ્યા હોય, બરાબર, જ્યારે એના છેદનો જે છે સંખ્યા એક સમય સંખ્યા હોય એમાં રૂપાંતરિત કરવાની, અભિવ્યક્તિને એમાં રૂપાંતરિત કરવાની જે પ્રક્રિયા છે અથવા પદ્ધતિ એને છેદનું સમીકરણ કહેવાય. અંડરલાઈન કરી હોય તો કરી દેજો, બરાબર છે, લાભદાયી રહેશે. ઓકે, તો એ રીતે થાય. તો ચાલો હવે આપણે જોઈ લઈએ કે અહીંયા જે છે ઉદાહરણ નંબર આપણું હતું 17. ચાલો એને જો અહીંયા શું કીધું છે, એકના છેદમાં વર્ગમૂળમાં બે ના છેદનું સમીકરણ કરવાનું. આપણે જો પેલા ધ્યાનમાં શું લેવાનું, છેદ, છેદ કેટલો છે, છેદ છે વર્ગમૂળમાં બે, બરાબર. તો વર્ગમૂળમાં બે આ એક અસમય સંખ્યા છે, બરાબર. અસમય સંખ્યાને જો આપણે સમયમાં રૂપાંતરિત કરીએ તો અહીંયા જે છે વર્ગમૂળમાં બે માં કઈક ફેરફાર કરવો પડે. વર્ગમૂળમાં બે ને આપણે સેના વડે ગુણીએ કે જેથી જે છે આપણને આજે આપેલ છેદ છે અસમય સંખ્યા છે એમાંથી સમય સંખ્યામાં રૂપાંતરિત થઈ શકે. એમ તો ઘણા પદ આવે પણ આપણને જે સરળ રહેતું હોય એ આપણે કરી શકીએ. તો સામાન્ય રીતે જે છે આપણને વર્ગમૂળની અંદર જે પદ આપેલો છે એ જ પદને જો જ્યારે એક પદની વાત કરવામાં આવે ત્યારે અથવા જે એક પદ એટલે ભલે કમ્બાઈન હોય તો પણ ભલે, સમય અને અસમય સંખ્યાના ગુણાકારના સ્વરૂપમાં હોય તો પણ ભલે, તો એ જ સંખ્યા સાથે તમે એને ગુણી દેશો તો જે છે તમને સમય સંખ્યા મળી રહેશે. અહીંયા એકના છેદમાં વર્ગમૂળ બે છે, એકના છેદમાં વર્ગમૂળ બે એનું જો સમયકરણ કરવું અથવા છેદનું પ્રમાણે છેદનું જો સમયીકરણ કરવું હોય તો આપણે શું કરવાનું, તો કે એકના છેદમાં વર્ગમૂળ બે છે ને તો જે છે આ વર્ગમૂળ બે, હજુ આને અંશ અને છેદ દરેકને ખ્યાલ છે, છેદને જો આપણે પદનું સ્વરૂપ બદલવું ના હોય તો આપણે છેદને જેના વડે ગુણીએ છીએ, છેદને જે પદ વડે ગુણીએ છીએ અંશને પણ એ જ પદ વડે ગુણવા પડે, બરાબર. તમે છેદને ગુણી દો અને જે છે અંશને ના ગુણો તો એવું ચાલે નહીં, બરાબર. ન્યાયની વાત પણ થઈએ સદાય હંમેશા છેદ અને અંશને બંનેને સમાન સંખ્યા વડે જ ગુણવું પડે, બરાબર. અહીંયા જો અહીંયા જે છે વર્ગમૂળમાં બે એને વર્ગમૂળમાં બે સાથે જ ગુણો ત્યારે જે છે તમને વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે એટલે વર્ગમૂળ બે ગુણ્યા બે, અથવા તો તમે આ રીતે એનું સાદું રૂપ આપી શકો તો વર્ગમૂળમાં ચાર એના બરાબર બે, અથવા તો જે છે અહીંયા જો સરખી સંખ્યા હોય બે બે તો અહીંયા જે છે અંદર તમે વર્ગમૂળમાં બે નો વર્ગ પણ લખી શકો, આ વર્ગમૂળ જે છે એ કેટલો થઈ જાય, બરાબર છે. એટલા માટે અંતે આપણને બે મળે, બરાબર. તો મેં કીધું એ પ્રમાણે જો છેદને તમે વર્ગમૂળ બે વડે ગુણો છો તો અંશને પણ ગુણવા પડે, નહીંતર વાત નહીં કહેવાય નહીં, બરાબર. ચાલો હવે આ તો સાદું એક ગુણ્યા વર્ગમૂળમાં બે, પેલા નજીક નજીક લખી દો તમને ના ફાવે તો પછી લખો વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે, બરાબર છે. પછી આપો સાદું બધું વધારે આના બરાબર શું થશે, આના બરાબર મળશે એક ગુણ્યા વર્ગમૂળ બે, કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર દરેક ને ખ્યાલ છે સંખ્યા પોતે જ રહે મૂળ સંખ્યા જે આપી છે તો વર્ગમૂળમાં બે જ રહેશે, અને વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળ બે, વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે એટલે શું થાય બે, તો વર્ગમૂળ બે ના છેદમાં બે, આવું જે છે આપણને કેમ કે જવાબ મળે છે, બરાબર. તો જો આના છેદનું સમયીકરણ કરવું હોય તો આપણને જે છે વર્ગમૂળમાં બે ના છેદમાં બે આવું એક સ્વરૂપ મળે છે, બરાબર છે. તો આ જે રીતે જે છે તમને ઉદાહરણ 18 પણ આપેલું છે. ઉદાહરણ 18 ની જો વાત કરીએ 2 + √3 છે છેદમાં, બરાબર. તેને જે છે 2 √3 વડે ગુણી દો તો ત્યારે જે છે તમને એક નિત્ય સંભાળો પદ મળે અને એનાથી તમે સમય સંખ્યામાં રૂપાંતરિત કરી શકો. એ જ રીતે જે છે ઉદાહરણ 19 અને 20 પણ જે છે એમાં ફક્ત એ જ છે પદનું જે છે. ઓકે, તો મેં કીધું એ પ્રમાણે કે આપણે જે છે ઉદાહરણ 17 ની ડિસ્કશન કરી, બરાબર છે. ઉદાહરણ 18 અને ઉદાહરણ 18-19 ની પણ વાત કરી, બરાબર. 18-19 અને 20 ની પણ જો વાત કરીએ તો એમાં પણ જે છે મુદ્દો છે છેદ આપેલો છે એનું સમીકરણ કરવાનું છે, બરાબર. એની ચર્ચા આપણે એક કામ કરીએ, આપણો લેક્ચરનો જે છે સમય સમાપ્ત થઈ ગયો છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આભાર.